મોરબીમાં ભારે વરસાદ પછી કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ. જિલ્લાના જુદા જુદા તાલુકામાં ખેતીને લઈને મોટું નુકસાન પહોંચ્યું. પાક વીમો લેવા માટે પણ ખેડૂતોએ અરજી કરી દીધી છે, પણ તંત્ર દ્વારા હજુ સુધી સર્વેની કામગીરી શરૂ કરવામાં નથી આવી તે પ્રકારના આરોપો થયા છે. મોરબીમાં આવતા 5 તાલુકામાં ચોમાસા પછી ખરાબ હાલત થઈ ગઈ છે. ખેતરોમાં ભરાયેલા પાણીના કારણે કપાસ અને મગફળીનો તમામ પાક બગડી ગયો છે. અતિવૃષ્ટિ બાદ કમોસમી વરસાદથી ખેડૂતોની થોડી ઘણી આવક થશે તેવી આશા હતી, તેના ઉપર પણ પાણી ફરી વળ્યું છે. ખેડૂતો કુદરત સામે લાચાર બન્યા છે. આખરે સરકાર પર મદદની આશ સાથે પાક વીમા માટે અરજી કરવામાં આવી. સમય મર્યાદામાં મોરબી જિલ્લામાંથી કુલ મળીને 3477 જેટલા ખેડૂતો દ્વારા એજીઓ કરી દેવામાં આવી. જો કે ગત વર્ષે દુષ્કાળમાં વાવણી નિષ્ફળ ગઈ હોવાનું ગણીને સરકારે સહાયની રકમ ચૂકવી હતી. જો કે પૂરતો પાક વીમો ન આવ્યો હોવાથી ખેડૂતોએ ફરિયાદ કરી છે. હવે ખેડૂતો રવિ પાક પણ કઈ રીતે લેશે તે મોટો સવાલ છે. લેટ વરસાદ થતા અને પાછળથી અતિવૃષ્ટિ થતા સમગ્ર ધુડકોટ નહીં પણ 12 ગામ અહીંયા અમારે આમરણ 24માં આવે છે. સમગ્ર ખેડૂત ખેતરો સાફ થઈ ગયા છે, ધોવાણ થઈ ગયા છે. 3-3 વાર વાવ્યું કપાસ સહિતનું પાક નિષ્ફળ ગયો છે અને પાયમાલ થઈ ગયેલા ખેડૂતોને ઊભું થવા બહુ કઠિન સમસ્યા સર્જાઈ છે. સરકાર શ્રી તરફથી કોઈ સર્વે કરવામાં નથી આવ્યો, કોઈ પણ જાતની સહાનુભૂતિ મળેલ નથી. અતિવૃષ્ટિ અને પાણી તો જાજુ આવી ગયું છે. 2 વાર પાણી છોડ્યું હતું અને અહીંથી ધુડકોટથી માંડીને આમરણ છે, બેલા છે, સાંપર છે, એવા 10-12 ગામના પૂરું કરી નાખ્યું જમીનમાં. ખેતીની પોઝિશન બહુ ખરાબ છે અને ખેતરમાં 5 વર્ષ તો આપણે ઊભા નહીં થઈ શકી. ખેડૂતોએ પોતાના ખેતરમાંથી મગફળીનો પાક ઉપાડી લીધો હશે અને અચાનક માવઠાના કારણે તેઓની મગફળી પલળી જવાથી તેની ગુણવત્તાને ભારે અસર થઈ છે. તેવી જ રીતે જે ખેડૂતોએ પોતાના ખેતરમાંથી કપાસનો પાક ઉપાડી લીધો છે તેનો કપાસ પણ વરસાદમાં પલળી જવાના કારણે કપાસની ગુણવત્તા ઘટશે. ઉગેલી મગફળીમાં ફૂગ થઈ ગઈ છે અને તે કોહવાઈ ગઈ છે, તો સારો એવો કપાસ પણ બગડી ગયો છે. ખેતરોમાં જ્યાં જુઓ ત્યાં બગડેલું ઘાસ અને માલ જોવા મળી રહ્યો છે. આ અંગે તંત્રએ પણ સર્વેની કામગીરી હાથ ધરી છે અને જલ્દીથી ખેડૂતોને વળતર આપવાની ખાતરી આપી છે. જે ભાગોમાં વધારે વરસાદ થયો છે ત્યાં મગફળીના પાકને, જ્યાં મગફળી ખેડૂતોએ કાઢી લીધી હતી અને પાથરા પડ્યા હતા, એ પાથરાને ઘણું નુકસાન થયેલું છે. અને કપાસ પાકમાં પણ જેમનો કપાસનો કાલા ખુલી ગયા હતા તો એ ઋણની ગુણવત્તા ઉપર પણ અસર થઈ છે. વીમા કંપનીની વીમા માટેની જે અરજીઓની વાત કરીએ તો મોરબી જિલ્લામાં કુલ 3477 ખેડૂતોએ પાક વીમા માટે નુકસાની માટે અરજીઓ કરેલી છે, જેની સર્વેની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. જિલ્લામાં કપાસ અને મગફળી બંનેના પાકની ગુણવત્તામાં કમોસમી વરસાદના લીધે ઘટાડો થવાનો છે, જેથી ખેડૂતોની આવકમાં પણ તોતિંગ ઘટાડો થશે તે નિશ્ચિત છે. તેથી સરકાર તેમને યોગ્ય વળતર આપે તે જરૂરી છે, નહીં તો ખેડૂતોને આ વર્ષે નુકસાનીમાંથી કોઈ ઉગારી શકે તેમ નથી. હિમાંશુ ભટ્ટ, ઝી મીડિયા, મોરબી.